बोडेली निधि बोडेली अर्बन कोऑपरेटिव बैंक लिमिटेड बोडेली नी 65मी वार्षिक साधारण सभा संपन्न। सभासदोए सूचनों कर्या अने ते बाबते घट्टू करवा माटे बैंकना होदेदारोए खातरी आपी। बैंकनी 65मी साधारण सभा शुरू थता सभाना प्रमुख तरीके बैंकना डिरेक्टर रंजनीभाई गांधीनी सर्वानुमते वर्णी करी सभानुं कामकाज शुरू करवामां आव्युं हतुं, जेमां गत साधारण सभानी कार्यवाहीने बहाली आप्या बाद तारीख 31/3/2022 ना रोज पूरा थता वर्ष बोर्ड ऑफ डिरेक्टरना रिपोर्ट सर्वायु मंजूर करवामां आव्युं। बैंक द्वारा थयेली नफानी वहेंचणीनी जाहेरात करवामां आवी, तेमज ऑडिटर तरफथी आवेला ऑडिट रिपोर्टनी नोंध लेवामां आवी। 2022-2023ના વર્ષ અંદાજિત ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં 17/6/2022ના રોજ યોજાયેલી બેંકના સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં ચૂંટાયેલા 9 ડિરેક્ટરોની જાહેરાત કરી। ફરી એકવાર બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન પામેલા ઉપરોક્ત ડિરેક્ટરો સાથે પ્રથમવાર ચૂંટાયેલા ગિરીશભાઈ રસિકલાલ દલાલને ફૂલહાર કરી ઉપસ્થિત સભાસદોએ પુષ્પગુચ્છ અને ફૂલહાર કરી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા। સભાના અંતે ઉપસ્થિત સભાસદો દ્વારા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સમક્ષ બેંકના સભાસદોની મતદાર યાદીમાં હાલમાં જે મૈયત થયેલા મતદારો છે તે રદ કરવામાં તેમજ હાલમાં જે પ્રોક્સી મતદારો છે તે પણ રદ કરવા ધરદાર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે એક ભાઈએ બેંકમાંથી ધિરાણ લેતા કેટલાક સભાસદોએ ડિફોલ્ટર થતા તેઓનું સભાસદ પદ રદ કરવામાં આવ્યું હતું અને કેટલાક સભાસદ પદ ચાલુ રાખવામાં આવ્યા છે તેવા આક્ષેપ સાથેની રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે આ તમામ રજૂઆતો સૂચનો બેંકના ડિરેક્ટરોએ આવકારી એ બાબતે ઘટતું કરવા ખાતરી આપવામાં આવી હતી। રિપોર્ટર સોએબ શેખ, BN News, ગુજરાતી, છોટાઉદેપુર।